લોકસભા ચૂંટણી નજીક આવતા જ આંદોલનો હવે શરૂ થઈ ગયા છે. જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજવાનું મન બનાવ્યું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તેની જાહેરાત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી છે, છતાં તે માંગણીઓનો ઉકેલ ન આવતા વિરોધનું શસ્ત્ર તમામ કર્મચારીઓએ અપનાવ્યું છે. 23 તારીખ એ દિવસ સત્યાગ્રહ છાવણી ખાતે તમામ કર્મચારીઓ ભેગા મળી ધરણા કાર્યક્રમ કરશે. આગળ વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ. જી હિરેન, જૂની પેન્શન યોજનાની માંગણી સાથે 23 તારીખે ગાંધીનગરમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત મોરચાના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ પ્રકારે ધરણા રાજ્ય સરકાર સામે સરકારી કર્મચારીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કર્મચારીઓને પણ આશા જાગી છે કે પોતાની પડતર માંગણીઓ છે એનું નિરાકરણ થશે અને એના જ ભાગરૂપે એક માધ્યમ આંદોલનો હવે શરૂ થયા છે, જેના કર્મચારી મહામંડળ 23 તારીખે ધરણા કરશે. ત્યારબાદ અન્ય મંડળો છે, અન્ય સંગઠનો છે, એ પણ પોતાની પડતર માંગણીઓ સાથે ગાંધીનગરમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.